સુરતના ઉદના પોલીસની ટીમે મોબાઈલ સ્નેચિંગ કરના ત્રણ આરોપીને પકડી પાડ્યા છે ત્યારે તપાસ કરતા ચોંકાવનારી હકીકત સામે આવી છે પકડાયેલ ત્રણેય યુવકમાંથી એક સગીર છે જ્યારે અન્ય બે ઓગણીસ વર્ષના છે નાની ઉંમરમાં મોંઘા મોબાઈલ વાપરવાનો શોખ હતો ત્યારે આરોપીઓ પોતાનો મોંઘો ફોન વાપરવાનો શોખ પૂરો કરવા માટે સ્નેચિંગ કરતા હતા ઉધના પોલીસ ટીમે પેટ્રોલિંગમાં હતી ત્યારે પીએસઆઈ એસવી ચૌધરી અને એમની ટીમના હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ અને ઢાયાભાઈને શહેરમાં મોબાઈલ સ્નેચિંગ કરનારા બે યુવકો બાબતે બાતમી મળી હતી બાતમીના આધારે પોલીસે કુરિયર બોય તરીકે કામ કરતાં ઓગણીસ વર્ષીય સુરજ ઉર્ફે કાલિયા રાજકુમાર દુરબી ઓગણીસ વર્ષીય ગૌતમ આધાર વિંદી અને એક સોળ વર્ષના કિશોરની ધરપકડ કરી હતી હાલ બજારમાં રોજેરોજ મોબાઈલ કંપનીઓ દ્વારા નવા મોબાઈલો લોન્ચ કરાઈ રહ્યા છે ત્યારે મોંઘા ફોન આજે લોકોનું સ્ટેટસ ઊભું કરી રહ્યું છે બીજી વસ્તુઓની જેમ મોબાઈલ પણ લોકો માટે એક જરૂરિયાત ઉપરાંત શોખની ચીજ બની છે ત્યારે મોંઘા મોબાઈલ વાપરવાના શોખ પૂરા કરવા યુવકો ચોરી લૂંટના રવાડે ચડી રહ્યા છે પકડાયેલા આરોપીઓને પોલીસે તપાસ અને પૂછપરછ કરતા સામે ચોંકાવનારું કારણ આવ્યું હતું પકડાયેલા ત્રણે યુવકો ખૂબ જ નાની વયના છે બે આરોપી ઓગણીસ વર્ષના અને એક સોળ વર્ષનો કિશોર છે નાની ઉંમરમાં આ ત્રણેય યુવકોને મોંઘા ફોનની ગજબની લત લાગી છે ત્યારે પકડાયેલા આરોપીઓ સુરજ કાલિયા અને બીજા બે આરોપીઓને મોંઘા ફોન વાપરવાનો શોખ પૂરો કરવા માટે તેઓ મોબાઈલ સ્નેચિંગના રવાડે ચઢી ગયા હતા પોલીસે ધરપકડ કરી તપાસ કરતાં એમની પાસેથી અગિયાર મોબાઈલ ફોન અને મોપેડ સહિત કુલ એક બ્યાસી લાખનો મુદ્દા માલ કબજે લીધો છે આરોપી પકડાતા ઉધના સહિત પાંડેસરા પોલીસ મથકના મોબાઈલ સ્નેચિંગના ગુના મળી પાંચ જેટલા ગુનાના ભેદ ઉકેલાયા છે પાંડેસરામાં ત્રણ અને ઉધનામાં બે ગુના ડિટેક્ટ થયા છે હાલ પોલીસ આરોપીઓ અંગે વધુ તપાસ હાથ ધરી રહી છે